વડોદરા શહેર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુણવંતરાય પરમારે વિવિધ સોસાયટીમાં જઈને પ્રચાર કર્યો હતો જ્યાં તેમને પ્રતિસાદ સાંભળી રહ્યો છે ગુણવંતરાય પરમારે અમિતનગર રણછોડ પાર્ક જુલી પાર્ક આર આર પાર્ક જાગૃતિ સોસાયટી સુભાષ પાર્ક અને અક્ષતા સોસાયટીમાં પ્રચાર કર્યો હતો ત્યાં શહેરવાડીના મતદારોએ એકી અવાજે આ વખતે પરિવર્તન એ જ સંકલ્પ અને તેમને ચૂંટીને જ લાવશે તેવો અવાજ બુલંદ કર્યો હતો

મતદારોની સાથે અને મારા સાથી કાર્યકરો સાથે આ વિસ્તારના અમે અમિત સર્કલથી શરૂઆત કરી છે વોર્ડ નંબર સાત છે એ સાતની અંદર અમે લોકોને મળવા જઈએ છીએ માવિરોલથી અમે નીકળ્યા હતા તો અહીંયા આવ્યા છે અને સાથે સાથે આ વિસ્તારની અંદર અમારા ઠક્કરભાઈ યુવાન ભાઈઓ બહેનો વડીલો કોંગ્રેસના અને ખાસ કરીને અત્યારે જે એમના આશીર્વાદ મને મળી રહ્યા છે એવા કનુભાઈ પંચાલ સાહેબ અને એમના ફેમિલીના ઘરે જ ઊભો છું હા રસીલાબેન પંચાલ જેવો શ્રીનું ખૂબ મને માર્ગદર્શન મળ્યું અને એમ કહ્યું કે ગુણુંદભાઈ ચિંતા ના કરો પરિવર્તનની લહેર છે આવતા દિવસો કોંગ્રેસ મજબૂત થાય તે સો ટકા આવશે અને મને ભરોસો છે કે તારીખ પાંચ બાર બે બે હજાર બાવીસના રોજે પંજાના નિશાનને મત આપશે અપાવશે અને મારો અનુકરણ નંબર એક છે હું અહીંયા વિસ્તારનો સ્થાનિક હું હોલ પાસે જય મહાકાળી સોસાયટીમાં રહું છું મને પૂરેપૂરો મતદારો અને મારા યુવાન કે સાથી આગેવાનો અને કોંગ્રેસજનો પર ખૂબ ભરોસો છે સાથી વેપારી મિત્રો બિઝનેસ મિત્રો ઉદ્યોગપતિઓ તમામ એક જ વાત કરે છે કે હવે પરિવર્તનની લહેર શરૂ થઈ ગઈ છે તો એ લહેર ચોક્કસ ગુજરાતની અંદર અને દેશની અંદર ચોક્કસ એ બદલાશે એવો મને ભરોસો છે આજે હું જ્યારે અહીંયા ઊભો છું ત્યારે મને દેખાય છે કે મારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ જે આઠ વચન આપ્યા છે તે સાથે સાથે આ પૂર્વ વિસ્તારની અંદર એકસો એકતાલીસ શહેર વિધાનસભાની અંદર પીવાના પાણીનો પ્રશ્ન છે ગટરનો પ્રશ્ન છે આવાસ યોજનાનો પ્રશ્ન છે પછી શિક્ષણનો પ્રશ્ન છે ઔદ્યોગિક પ્રશ્નો છે તમામ પ્રશ્નો આજે પણ અટવાયેલા છે એ પ્રશ્નોનો અમે સાથે બેસીને આગેવાનો સાથે બેસીને સ મતદારો સાથે બેસી કોંગ્રેસજનો સાથે બેસીને અને તમામ સમાજના વર્ગોને સાથે રાખીને ગાંધીનગર સુધી એની રજૂઆત કરીને એ પ્રશ્નોનો કેવી રીતે નિકાલ થાય એને સાથે મળીને અમે કરશું એવો પણ મેં વિશ્વાસ મારા જાગૃત મતદારોનો આગેવાનોને યુવાનોને આપ્યો છે મને બરાબર ભરોસો છે અને આપ જોઈ શકો છો કે પ્રેસ મીડિયા ગઈકાલે આ દેશના વડાપ્રધાન મોદીજી જ્યારે બરોડામાં આવ્યા હતા ત્યારે ખુરશી પણ ખાલી એ જ બતાવે છે કે માત્ર વિકાસની વાત તો કરે છે અને સરકારી અમલદારો દ્વારા આ બિઝનેસમેન વેપારી ઉદ્યોગપતિઓને અને સારા આગેવાનોને જીસીટી જાતના કાયદાઓ લગાવીને આઈટી લગાવીને એમને દબાવવામાં આવે છે ખોટી ફરિયાદો ઊભી કરીને દબાવવામાં આવે છે એના રોજગાર એના વેપાર એના ધંધાને એના કૌટુંબિક કઈ રીતે અસર પહોંચે એ કામ ભાજપ કરે છે માત્ર ને માત્ર આ જ કામ કરે છે આવતા દિવસો સહન કરવા મતદારો અને સાચા આગેવાનો એ કરવા માગતા નથી મને ભરોસો છે કે મોદી પોલિસી પછી અમિત શાહ પોલિસી આ દેશમાં હવે ચાલે છે નહીં લોકો એમને પારખી ગયા છે ઓળખી ગયા છે સમયનો માંગ છે આવતા દિવસમાં ચોક્કસ ચોક્કસ કોંગ્રેસ બહુમતીથી ચૂંટાશે અને વડોદરા શહેર એકસો એકતાલીસ વિધાનસભાની અંદર હું સ્થાનિક ઉમેદવાર સામેના ઉમેદવાર આ વિસ્તારના નથી એ પોતે જિલ્લાના પણ નથી એ આ રાજ્યના બા અહીંયાના છે માટે મને વિશ્વાસ છે કે ચોક્કસ પરિવર્તન આવશે 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 અને ખાસ કરીને પંજાના નિશાનને મત લોકો આપી અપાવી વિજય બનાવશે હું ગુણંદભાઈ પરમાર મને ભરોસો છે મારા સંપૂર્ણ મતદારો પર આગેવાનો પર એટલે ચોક્કસ મત આપશે અપાવશે અને વિજય બનાવશે એવી મને ખૂબ હૈયાધારણ છે